नमस्कार विद्यार्थी मित्रों, हूँ चिराग खत्री, आप सबनों आ विडियो लैक्चर की अंदर स्वागत करूँ छूँ। मित्रों, आप धोरण दस ना प्रकरण नंबर बे बहुपदीय पर था। लास्ट लैक्चर की अंदर आप शून्यना सरवारा अने गुणाकार, शून्य अने सहगुणक वच्चे संबंधनी आप चर्चा करी थी, जेनी अंदर द्विघात बहुपरी त्रिघात बहुपरी शून्य अने सहगुणक वच्चे संबंध मेळव्यो हतो, अने शून्य अने सहगुणक वच्चे संबंध केवी रीते चकासी शकाय तेवा प्रश्नों पण आपणे लीधा हता। हवे मित्रों, आपणे एनाथी एक स्टेप आगळ वधीए छीए के परीक्षानी अंदर आवा प्रश्न आवी शके छे कि आपने शून्यनो सरवारो अने शून्यनो गुणाकार आप्यो होय अने तेना परथी द्विघात बहुपदी मेळवी। तो मित्रों, अगाउ ज्यारे आपणे शून्य अने सहगुणक वच्चेनो संबंध ज्यारे ए टॉपिकनी शरूआत करी हती, ते टाइम पर ए सूत्रो पण तमने मेळवीने आप्या हता। शून्य अने सहगुणक वच्चेनो संबंध ज्यारे मेळव्या हता, ए सूत्रो आपणे मेळव्या हता, त्यारे आ प्रकारनी बहुपदी पण आपणे मेळवी हती। तो तमारी समक्ष एवा प्रकारनी द्विघात बहुपरी लखी आपी छे कि जे द्विघात बहुपरीना शून्यो आल्फा ने बीटा होय ते द्विघात बहुपरी आपणे नीचे मुजब लखी शकीए छीए। तो ये द्विघात बहुपरी कई थाय छे मित्रों, पी ऑफ एक्स बराबर के कौंसमां एक्स वर्ग माइनस आल्फा वट्टा बीटा। अहीं शुं आवे छे? आल्फा वट्टा बीटा, અહીંયા વટ્ટા આવશે ને અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા। તમે જોઈ શકો આપણે દ્વિઘાત બહુપદી એવી રીતે ફેરવી દીધી કે જેની અંદર શૂન્યનો સરવાળો વચ્ચે આવે છે અને શૂન્યનો ગુણાકાર અહીંયા આવે છે। અને આ પ્રકારની બહુપદી મિત્રો, આપણે અગાઉ આલ્ફા વટ્ટા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ સૂત્ર જ્યારે મેળવવાની જે પ્રવૃત્તિ તમને બતાવી હતી, પ્રક્રિયા બતાવી હતી, તે ટાઈમ પર આ બહુપદી આવી હતી। ને તે ટાઈમ પર પણ તમને કીધું હતું કે આ સ્વરૂપ આપણે આગળ પ્રશ્નોમાં કરશું, તો તે વસ્તુ અહીં આવે છે। એટલે જ્યારે પણ તમને શૂન્યનો સરવારો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય તો શૂન્યનો સરવારો અને ગુણાકારવાળી દ્વિઘાત બહુપદી આ સ્વરૂપની આવશે। એટલે તમારે શૂન્યનો સરવારો અહીંયા મૂકી દેવાનો અને શૂન્યનો ગુણાકાર અહીંયા મૂકશો એટલે તમને તમારી દ્વિઘાત બહુપદી મળી જશે। હવે પ્રશ્ન એ થાય કે અહીંયા કે કેમ આવે છે, તો કે શું છે? તો શૂન્યોત્તર વાસ્તવિક શૂન્ય, શૂન્યોત્તર એટલે કે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા, શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા અહીંયા આવી શકે। એટલે એ શું દર્શાવે છે કે આપેલ શૂન્યનો સરવારો અને શૂન્યના ગુણાકારવાળી માત્ર એક જ દ્વિઘાત બહુપદી મળતી નથી, એવી ઘણી બધી મળે। દાખલા તરીકે શૂન્યનો સરવારો બે હોય અને શૂન્યનો ગુણાકાર છ હોય, બરાબર, એવી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી બહુપદીઓ, એવી ઘણી દ્વિઘાત બહુપદીઓ મળી શકે છે કે શૂન્યનો ગુણાકાર છ હોય અને સરવારો પાંચ હોય, ગુણાકાર છ હોય સરવારો એક હોય, એવી ઘણી બધી દ્વિઘાત બહુપદીઓ તમને જુદી જુદી મળી શકે છે, જે અહીંયા કે દર્શાવે છે। અહીંયા કેની કિંમત તમે જુદી જુદી લેશો તો તમને દ્વિઘાત બહુપદી જુદી જુદી મળશે જેનો સરવારો અને ગુણાકાર સેમ રહેશે, ખ્યાલ આવશે? તો મિત્રો, આ ટોપિક આપણે ઉદાહરણથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ। તો ઉદાહરણ ચારથી આપણે શરૂઆત કરીએ છીએ અને આપણી ટેક્સ્ટબુકના જ પ્રશ્ન છે અને ટેક્સ્ટબુકની અંદર આપણે ઉદાહરણ ચાર આપ્યું છે તેનાથી આપણે શરૂઆત કરીએ છીએ। તો ઉદાહરણ ચાર શું કહે છે કે જેના શૂન્યનો સરવારો અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો। તો જેના શૂન્યનો સરવારો અને ગુણાકાર અનુક્રમે, એટલે પહેલાં જે સંખ્યા છે એ સરવારો દર્શાવશે, પછી જે સંખ્યા છે તે ગુણાકાર દર્શાવશે, તો આનું સોલ્યુશન આપણે કેવી રીતે મેળવશું? તો ધારો કે રીતે શરૂઆત કરશું કે ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે। શૂન્ય આપણે ધારી લીધા કે આલ્ફા અને બીટા છે, પણ આપણે રકમમાં શું આપેલું છે? શૂન્યનો સરવારો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે, એટલે આપણે લખી શકીએ માટે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ ત્રણ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર બે। શૂન્ય આલ્ફા બીટા લીધા તો સરવારો અને ગુણાકાર આ રીતે આપણે લખી શકીએ છીએ। તો હવે માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં આપણે જે ઉપર સૂત્ર લખ્યું છે તે બેઠું લખી દઈશું, માઇનસ કાઉન્સમાં આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આ દ્વિઘાત બહુપદી માટેનું સૂત્ર છે। હવે આની અંદર શૂન્ય, મિત્રો આની અંદર શૂન્યનો સરવારો અને શૂન્યના ગુણાકારની આપણે કિંમત મૂકશું, તો શૂન્યના સરવારાની કિંમત શું છે? માઇનસ ત્રણ, અને શૂન્યના ગુણાકારની કિંમત કેટલી છે? બે, તો તેની કિંમત આપણે મૂકશું, તો પહેલા આપણે લખી દઈએ જ્યાં કે બરાબર શૂન્યોત્તર વાસ્તવિક
संख्या शून्य सीवाय वास्तविक संख्या है तो आप आल्फा वट्टा बीटा जगह आल्फा इंटू बीटा जगह किंमत मूकी छे तो पी ऑफ एक्स बराबर के काउंस में एक्स वर्ग ओछा काउंस में तो आल्फा वट्टा बीटा पोते माइनस त्रण छे तो ए माइनस त्रण आपणे तेनी जग्या पर मूकवानो छे वट्टा आल्फा इंटू बीटा आपने आपेलू छे बे तो के काउंस में एक्स वर्ग ओछा गुणिया ओछा वट्टा अहीं आगे मित्रों आल्फा वट्टा बीटा इंटू एक्स आवे एटले अहीं आगे एक्स आवशे ओछा गुणिया ओछा वट्टा त्रण गुणिया एक्स त्रण एक्स वट्टा बे એટલે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલી હોય તેવી દ્વિઘાત બહુપદી તમારી આ સ્વરૂપની આવશે જ્યાં કે બરાબર શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે સ્વરૂપ આ છે હવે અહીંયા કેની જગ્યાએ તમે બે ત્રણ ચાર એકના છેદમાં બે એવી જુદી જુદી કિંમત લેશો તો તમને એવી જુદી જુદી દ્વિઘાત બહુપદી મળશે જેના શૂન્યનો સરવાળો માઇનસ ત્રણ અને શૂન્યનો ગુણાકાર બે હોય ख्याल आवे छे मित्रों एटले शून्यनो सरवाळो अने गुणाकार आपेलो होय तो आ सूत्र छे तमारा माइंड में राखशो जेमां किंमत तमे मूकशो अने सादरूप आपशो एटले तमने जवाब मळी जशे तो आगर बीजा प्रश्न पर जईए तो आपणी पासे स्वाध्याय 2.2 नो प्रश्न नंबर 2 छे ज 2.2 नो पहेलो प्रश्न आपणे अगाउना लेक्चरमां कर्यो हतो हवे बीजा प्रश्न पर जईए छे तो हेडिंग तमे जोई शको के नीचे दर्शाएल संख्याओ अनुक्रमे शुं बतावे छे શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર દર્શાવે છે એટલે પહેલી સંખ્યા શૂન્યનો સરવાળો બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર તેના પરથી શું મેળવવાનું છે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો સૌથી પહેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા બીટા ધારી લેવાના અને જે સરવાળો અને ગુણાકાર આપેલો છે તે આપણે લઈને સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપશું તો સૌથી પહેલા આપણે શું કરીએ કે ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે તો માટે અહીંયા આલ્ફા વટ્ટા બીટા બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં ચાર એટલે પહેલી સંખ્યા શૂન્યનો સરવાળો છે અને બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર છે એટલે આલ્ફા ઇન્ટુ બીટા કેટલી છે આપણી પાસે માઇનસ એક છે તો હવે માંગેલ દ્વિઘાત બહુપદી સૂત્ર આપણે લખશું પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ વર્ગ ઓછા કાઉન્સમાં આલ્ફા વટ્ટા બીટા ઇન્ટુ એક્સ વટ્ટા આલ્ફા ઇન્ટુ બીટા જ્યાં કે બરાબર શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આલ્ફા વટ્ટા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત મૂકશું તો એક્સ વર્ગ ઓછા આ કાઉન્સ કરી જ દેવાનો હવે આલ્ફા વટ્ટા બીટાની જગ્યાએ શું કિંમત છે વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં ચાર તો તેની જગ્યાએ તે કિંમત મૂકી ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા શું છે મિત્રો માઇનસ એક છે એટલે માઇનસ હોવાથી આપણે કાઉન્સમાં માઇનસ એક આપણે લખીએ છીએ હવે કે કાઉન્સમાં એક્સ વર્ગ ઓછા એકના છેદમાં ચાર એક્સ અહીંયા વટ્ટા ગુણ્યા ઓછા ઓછા એક હવે અહીંયા શું કરશું મિત્રો કે તમે જોશો કે આ એક્સનો સહગુણક અપૂર્ણાંક છે તો આપણે આ ત્રણે ત્રણનો લસા લઈએ તો આના છેદમાં એક હશે આના છેદમાં એક હશે તો એક ચાર એકનો લસા આવશે ચાર એટલે દરેકના છેદમાં ચાર બનાવવું હોય એટલે અને ચાર વડે ગુણવું પડે અને એક વડે ગુણવું પડે અને ચાર વડે ગુણીએ છેદમાં ગુણીએ તો અંશમાં ગુણવું પડશે એટલે આ કે એક કાઉન્સમાં તો સામાન્ય છેદ નીચે ચાર લખી દઈએ આપણે હા હવે ચાર ઉપર ગુણાશે એટલે આ ચાર એક્સ વર્ગ આવશે ઓછા એક એકું એક એક્સ ઓછા ચાર ઉપર પણ ગુણાશે એટલે ચાર પછી આખાના છેદનો જે ચાર છે એને હું બહાર કે ના છેદમાં કરીને લખી શકું છું તો શું આવશે વિદ્યાર્થી મિત્રો કે ના છેદમાં ચાર કાઉન્સમાં આપણી પાસે શું છે શું લાવીએ આપણે ચાર એક્સ વર્ગ ઓછા એક્સ ઓછા ચાર ચાર એક્સ વર્ગ ઓછા એક એક્સ એટલે ઓછા એક્સ લખી શકીએ અને ઓછા ચાર ખ્યાલ આવે છે મિત્રો હવે કે ના છેદમાં ચાર કે શું છે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની કોઈ વાસ્તવિક સંખ્યા છે તો એને ચાર વડે ભાગું તો તે પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા આવશે તો એને કે ડેશ તરીકે લખું છું એટલે કે ડેશ કાઉન્સમાં ચાર એક્સ વર્ગ ઓછા એક્સ ઓછા ચાર જ્યાં કે ડેશ બરાબર કે ના છેદમાં ચાર આપણે લખી શકીએ આ તમારી ફાઇનલ આન્સર આવશે દ્વિઘાત બહુપદી અહીંયા કે ડેશની જુદી જુદી કિંમત આવશે એટલે તમને જુદી જુદી દ્વિઘાત બહુપદીઓ મળતી રહેશે ખ્યાલ આવે છે મિત્રો ફરીથી એકવાર આ પ્રશ્ન તમને બતાવું છું શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે એકના છેદમાં ચાર અને માઇનસ એક આપેલું હતું સૌથી પહેલા આપણે શૂન્ય ધારી લઈએ છીએ એના પરથી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આ રીતે આપણે મેળવી શકીએ છીએ
त्यारबाद आ सूत्र छे, सूत्र आपणे मगजमां होवुं जोईए एटले ए सूत्र लखी देवानुं। एमां आल्फा वट्टा बीटा नी किंमत आपेली होय, आल्फा इंटू बीटा नी किंमत आपेली होय, ते आपणे मूकी देवानी। मूक्या बाद आपणे सादुरूप आपीए छीए। हवे ज्यारे अपूर्णांक सहगुणक आवे त्यारे आ रीते लसा लेवानो प्रयत्न करो अने आखाना छेदमां जे हशे तेने आपणे बार के ना भागाकारमां लई लेशुं અને તેની જગ્યા પર આપણે કે ડેશ લખી શકીએ। કેમ? તો કે શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની કોઈ વાસ્તવિક સંખ્યા છે તેને કોઈ સંખ્યા વડે ભાગવામાં આવે તો એનો જવાબ પણ કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યા જ આવશે। એટલે આ રીતે તમે આપેલા શૂન્યનો સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવી શકો છો। બીજો સવાલ લઈએ વિદ્યાર્થી મિત્રો, બીજો સવાલ એ છે વર્ગમૂળમાં બે અને એકના છેદમાં ત્રણ, એટલે કે શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં બે અને શૂન્યનો ગુણાકાર એકના છેદમાં ત્રણ છે। તો શરૂઆત કરીએ, ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે। તો આલ્ફા વટ્ટા બીટા એટલે કે શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? વર્ગમૂળમાં બે, અને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે આપને? એકના છેદમાં ત્રણ। તો આ વસ્તુ તમે સમજી શકો છો, હવે જે રકમમાં આપેલું જ છે બરાબર। એટલે હવે માંગેલ દ્વિઘાત બહુપદી, માંગેલ દ્વિઘાત બહુપદી કઈ થશે? તો પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ વર્ગ ઓછા આલ્ફા વટ્ટા બીટા ઇન્ટુ એક્સ વટ્ટા આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં કે બરાબર શૂન્યતર વાસ્તવિક સંખ્યા। આ તમારે લખવું જોઈએ બરાબર। હવે આ કે કાઉન્સમાં એક્સ વર્ગ ઓછા આલ્ફા વટ્ટા બીટા શું છે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં બે ગુણ્યા એક્સની જગ્યાએ એક્સ વટ્ટા જગ્યાએ વટ્ટા, આલ્ફા ઇન્ટુ બીટા શું છે મિત્રો? એકના છેદમાં ત્રણ। તો અહીંયા અપૂર્ણાંક આવે છે અચળ પદ તરીકે, તો આપણે અહીંયા લસા લેવાનો પ્રયત્ન કરીએ। એક એક અને ત્રણ છેદનો લસા આવશે ત્રણ, એટલે બધાના છેદમાં ત્રણ બનાવવું હોય તો, અને એકને ત્રણ બનાવ્યો તો ત્રણ વડે ગુણો, એકને ત્રણ બનાવ્યો તો ત્રણ વડે ગુણો, અને ત્રણને ત્રણ બનાવ્યો તો એક વડે ગુણશું। તો કે કાઉન્સમાં જે લસા આવે છે તે છેદમાં લખશું આપણે સામાન્ય છેદ। હવે ત્રણ અહીંયા ઉપર ગુણાશે ને એક અહીંયા ઉપર ગુણાશે, તો અહીંયા ત્રણ એક્સ નો વર્ગ ઓછા ત્રણ વર્ગમૂળમાં બે એક્સ વત્તા એક એકુ એક, આ ત્રણ ને બહાર લાવીએ એટલે કે ના છેદમાં ત્રણ થશે, કાઉન્સમાં ત્રણ એક્સ વર્ગ ઓછા ત્રણ વર્ગમૂળમાં એક્સ વત્તા એક, અને કે ના છેદમાં ત્રણ ની જગ્યાએ તમે કે ડેશ લખીને લખી શકો, ત્રણ એક્સ વર્ગ ઓછા ત્રણ વર્ગમૂળમાં એક્સ વત્તા એક, જ્યાં કે ડેશ બરાબર કે ના છેદમાં ત્રણ, અને કે શું છે? શૂન્યતર વાસ્તવિક સંખ્યા, એટલે કે ડેશ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા થશે। તો આ તમારો બીજો પ્રશ્ન થયો, જેમાં શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં બે આપેલો છે અને શૂન્યનો ગુણાકાર એકના છેદમાં ત્રણ છે। મિત્રો, મેથડ શીખો કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર ગમે તે આપી શકે, પણ તમારે મેથડ કઈ ફોલો કરવાનું છે તે ધ્યાનમાં રાખવાનું છે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો આ રીતે આલ્ફા વટ્ટા બીટા આલ્ફા ઇન્ટુ બીટા લઈ લો। પછી આ દ્વિઘાટ બહુપદીનું સૂત્ર સૂત્ર તરીકે આને સ્વીકારો, જેમાં શૂન્યનો સરવાળો અને ગુણાકારની કિંમત મૂકી દો, પછી સાદુરૂપ જ તમારે આપવાનું છે જેથી તમે સરળતાથી જવાબ મેળવી શકો। બીજો એક પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ લેવાનો, જુદા જુદા પ્રશ્ન તમને બતાવું છું કે કદાચ પરીક્ષામાં એ પ્રકારના બીજા કોઈ પ્રશ્ન આવે તો તમે કરી શકો છો, અને બહુ અગત્યનો ટોપિક છે આ પ્રકારનો પ્રશ્ન, પણ ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે, એટલે ખૂબ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો। તો સૌથી પહેલા આપણે જોઈએ ત્રીજા પ્રશ્નમાં શૂન્યનો સરવાળો ઝીરો અને શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં પાંચ આપેલો છે। તો સૌથી પહેલા આપણે શૂન્ય ધારી લઈએ કે ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે, એટલે આપણે શું લખશું? માટે આલ્ફા વત્તા બીટા બરાબર ઝીરો, અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળમાં પાંચ। શૂન્યનો સરવાળો ઝીરો છે એટલે આલ્ફા વટ્ટા બીટા ઝીરો, શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં પાંચ એટલે આલ્ફા ઇન્ટુ બીટા વર્ગમૂળમાં પાંચ લીધું। હવે માંગેલ દ્વિઘાટ બહુપદી એનું સૂત્ર લખશું, પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ વર્ગ માઇનસ કાઉન્સમાં આલ્ફા વટ્ટા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા। તમારે અહીંયા લખવું જોઈએ કે જ્યાં કે શું છે? શૂન્યતર વાસ્તવિક સંખ્યા, શૂન્ય સિવાયની કોઈ વાસ્તવિક સંખ્યા છે। તો હવે આની અંદર જે શૂન્યનો સરવાળો આપેલો છે તે અને ગુણાકાર જે આપેલો છે તે લખશું, તો એક્સ વર્ગની જગ્યાએ એક્સ વર્ગ માઇનસની જગ્યાએ માઇનસ કાઉન્સમાં આલ્ફા વટ્ટા બીટા કેટલો છે મિત્રો? ઝીરો, ઇન્ટુ એક્સ વટ્ટા આલ્ફા વટ્ટા બીટા કેટલો છે મિત્રો? વર્ગમૂળમાં પાંચ। હવે કે કાઉન્સમાં એક્સ વર્ગ, હવે તમે જોઈ શકો કે ઝીરો ગુણ્યા માઇનસ ગુણ્યા ઝીરો, ઝીરો ગુણ્યા એક્સ એટલે
અહીંયા માઈનસ 0 ગુણ્યા x 0 વત્તા વર્ગમૂળમાં 5 કોઈ પણ સાથે 0 ગુણા એટલે એ આખું શૂન્ય થઈ જાય છે તમે સમજી શકો છો હવે અહીંયા ગરી 0 કોઈમાંથી બાદ કરી કે ઉમેરીએ તો જે તે સંખ્યા કે પદને કોઈ ફેર પડતો નથી એટલે કે આ પદ આપણે દૂર કરીએ છીએ હવે અહીંયા માઈનસ લખું કે પ્લસ લખું તે સૌથી અગત્યનું તો આપણે કયું પદ લખવાનું છે વર્ગમૂળમાં 5 તો એની આગળ જે હોય તે એનું ચિહ્ન કહેવાય બરાબર આ શૂન્યનું ચિહ્ન છે એટલે કે મીન્સ શૂન્ય સાથે માઇનસ હોય કે પ્લસ હોય કે ફેર નથી પડતો પણ એ મધ્યમ પદનું ચિહ્ન છે આપણું મધ્યમ પદ તો નીકળી જાય છે શૂન્ય હોવાથી એટલે જે અંતિમ પદ રહી છે તો અંતિમ પદ લખવાનું હોય તો અંતિમ પદનું જે ચિહ્ન હોય તે આપણે એને લેવું પડે એટલે અહીંયા ભૂલથી માઇનસ ના લખાઈ જાય એ તમારે ધ્યાનમાં રાખવાનું એટલે તમારી દ્વિઘાત બહુપદી શું આવશે પી ઓફ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 5 અહીંયા કે ની જગ્યાએ જુદી જુદી કિંમત આવે તો પણ તમારા શૂન્યનો સરવાળો અને ગુણાકાર તો આ જ તમારો રહેશે દાખલા તરીકે તમને એ પણ ઉદાહરણ લઈને બનાવો કે કે બરાબર દાખલા તરીકે 2 હોય તો અહીંયા આગળ પી ઓફ એક્સ તમારે શું થશે કે ની જગ્યાએ 2 લખીએ તો એક્સ વર્ગ વત્તા વર્ગમૂળમાં 5 તો શું થશે 2x વર્ગ વત્તા 2 વર્ગમૂળમાં 5 અને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો શું આવશે 2x વર્ગ વત્તા 0x વત્તા 2 વર્ગમૂળમાં 5 તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે માઇનસ બી ના છેદમાં એ અને શૂન્યના ગુણાકારનું સૂત્ર આપણે મેળવેલું છે સી ના છેદમાં એ તો માઇનસ બી એટલે એક્સ નો સહગુણક 0/2 એટલે 0 થશે મિત્રો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એટલે સી ના છેદમાં એટલે સી કેટલું છે 2 વર્ગમૂળમાં 5 છેદમાં એ એટલે એક્સ વર્ગનો સહગુણક 2 બે કેન્સલ થશે એટલે શું આવશે વર્ગમૂળમાં 5 સમજાય છે મિત્રો એટલે અહીંયા કે ની કિંમત કોઈ પણ આવશે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જે રકમમાં છે તે જ રહેશે સમજાય છે એટલે આ એક ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે માત્ર તમારો જવાબ તો જો કે અહીંયા આગળ આવી જશે ને અહીંયા તમારે લખી રહ્યું જ્યાં કે બરાબર શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે સમજાય છે એ શૂન્યનો ગુણાકાર કે સરવાળો જે આપેલો હોય તે આ સૂત્રમાં માત્ર મૂકો અને સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવી જશે બીજો એક પ્રશ્ન તમારી સમક્ષ મૂકું છું જે સવાલ નંબર 5 છે આપણા સ્વાધ્યાયનો કે જેમાં શૂન્યનો સરવાળો તમને માઇનસ 1/4 અને શૂન્યનો ગુણાકાર 1/4 આપેલો છે તો સૌથી પહેલું સ્ટેપ ધારવાથી કે ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે માટે આલ્ફા વત્તા બીટા શું થશે માઇનસ 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા શું થશે મિત્રો 1/4 શૂન્યનો સરવાળો માઇનસ 1/4 અને શૂન્યનો ગુણાકાર 1/4 આપેલો છે તો હવે માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા છે જ્યાં કે બરાબર તમે લખી શકો શૂન્યતર વાસ્તવિક સંખ્યા હવે આની અંદર આપણે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત મૂકશું તો આ એક્સ વર્ગની જગ્યાએ એક્સ વર્ગ માઇનસની જગ્યાએ માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા કેટલો છે માઇનસ 1/4 આ જે માઇનસ છે સૂત્રમાં આવે છે અને આલ્ફા વત્તા બીટા પોતે માઇનસ છે એની જગ્યાએ માઇનસ 1/4 લખીએ છીએ એક્સની જગ્યાએ એક્સ વત્તાની જગ્યાએ વત્તા આલ્ફા વત્તા બીટા શું છે 1/4 તો કે કૌંસમાં એક્સ વર્ગ -/ વત્તા 1/4 એક્સ વત્તા 1/4 તમારો એઝ ઇટ ઇઝ રહેશે હવે અહીં અપૂર્ણાંક આવે છે એટલે આપણે લસા લેવાનો પ્રયત્ન કરશું તો 1/4 નો લસા આવશે 4 જે લસા આવે તેને છેદમાં બનાવવાનો તો 1/4 બનાવો તો 4 વડે ગુણીએ અને 1 વડે અને 1 વડે છેદમાં ગુણીએ તો અંશમાં પણ ગુણવું પડશે મિત્રો અને જે સામાન્ય છેદ આવે છે તેને છેદમાં લખી દઉં છું જે લસા આવ્યો તે છેદમાં લખી દઉં છું અને 4 વડે ગુણીએ તો 4x વર્ગ વત્તા અને 1 વડે ગુણીએ તો 1×1x વત્તા 1×1 4 બાર k ના છેદમાં આવશે એટલે k ના છેદમાં 4 કૌંસમાં 4x વર્ગ વત્તા x વત્તા 1 k/4 ની જગ્યાએ તમે મિત્રો k ડેશ લખી શકો છો કૌંસમાં 4x વર્ગ વત્તા x વત્તા 1 જ્યાં k ડેશ બરાબર k/4 અને k શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે એટલે આ તમારો માંગેલ દ્વિઘાત બહુપદી આવશે મિત્રો તો આશા રાખું કે આજની જે મેથડ છે તમને સમજ પડી હશે કે કેવી રીતે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવી શકાય સિમ્પલ મેથડ છે દ્વિઘાત બહુપદીનું સૂત્ર તમારા માઇન્ડમાં હોવું જોઈએ તેની અંદર આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારની માત્ર કિંમત મૂકો અને સાદુરૂપ આપો એટલે તમારો જવાબ બરાબર મિત્રો આ ટોપિકને લગતા બે પ્રશ્નો તમને હોમવર્ક આપવા માંગુ છું જે આપણા સ્વાધ્યાય 2.2 ના જ પ્રશ્ન નંબર 2 નો
दाखला नंबर चार है जेमा शून्य ना सरवारो एक अने शून्य ना गुणाकार पण एक है। छठो प्रश्न पांचमो प्रश्न आप अत्यारे गण्यो छठो प्रश्न है जेमा शून्य ना सरवारो चार अने शून्य ना गुणाकार एक हो। तो आशा राखीश के आ बे प्रश्न सरळताथी तमे करी शकशो कारण के सीम्पल ज छे, एमां कोई अपूर्णांक पण नथी के तमारे लसा लेवानो कोई प्रश्न आवशे। परंतु जे कंई पण प्रश्न आजे तमने कराव्या छे आ टॉपिक नी अंदर ते तमे चोक्कसपणे एने प्रयत्न करजो अने जे होमवर्क आप्युं छे ते पण तमे प्रयत्न करजो। सूत्र तमारे खाली ध्यान में राखवुं छे, सूत्र नी अंदर आल्फा वत्ता बीटा अने आल्फा इंटू बीटा एटले के शून्य नो सरवारो अने शून्य ना गुणाकार नी मात्र किंमत मूकवानी छे अने तमे सरळताथी आ प्रश्न नो जवाब तमे आपी शकशो। तो आशा राखुं छुं के लेक्चर में समझ पड़ी हशे। नेक्स्ट लेक्चर में आपणे આગળના ટોપિક પર જશું, ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ।